અને હવે કાર્યક્રમનું છેલ્લું ગીત, આ ગીત પૂરતું આપ સૌને વિનંતી છે કે આપના સ્થાન પર જ રહેજો, કારણ કે ગીત આપણી રાષ્ટ્રભાવના સાથે જોડાયેલું છે. જે પ્રદીપજીના શબ્દો સાંભળીને જવાહરલાલ નહેરુને પણ આંખમાં આંસુ આવી ગયા હતા, એ ગીત લતા મંગેશકરે ગાયું ત્યારે આખા ભારતવાસીઓએ એક અવાજે કીધું કે લતા દીદીનો આ અવાજ અને પ્રદીપજીના શબ્દો, આ એ બંને જાદુ સર્જ્યો હતો એ વખતે, અને ખરેખર એક દેશભાવના આપણા સૌમાં જગાડી હતી. એ ગીત રજૂ કરતાં પહેલાં અહીંયાથી આતિશભાઈ અને ભગીરથભાઈ દ્વારા આયોજિત આ સરસ મજાની જે મ્યુઝિકલ ટ્રીબ્યુટ લતાજી માટે થયું, એમાં રાકેશ જાની અને એમના જે સાજિંદાઓની ટીમ માટે પણ એક જોરદાર તાળીઓ થવી જોઈએ. આવેલા તમામ ગાયકો અને સાથે આ આખે આખું અમને બધાને પણ ખૂબ મજા પડી છે. અમે અમદાવાદથી આવીએ છીએ પણ અમારા માટેનો આ પ્રસંગ ખરેખર ઉત્સવમાં બદલાઈ ગયો. આટલું સરસ ઓડિયન્સ, બહુ ભાગ્ય અમને મળતું હોય, અને તમે લોકો નસીબદાર છો કે 1:15 વાગ્યા સુધી પણ આ શો શરૂ અહીંયા હોઈ શકે છે. અમદાવાદમાં 12:30 પછી આવી કોઈ જાહો જલાલી મળતી નથી. અમારે પ્રોગ્રામ કટ કરીને પતાવી દેવું પડે, પણ આજે અમને આનંદ થાય છે કે સરસ રીતે તમારી સામે તમામ ગીતો અમે મૂકી શક્યા. તો છેલ્લું નજરાણું રજૂ કરતાં પહેલાં એટલું જ કહીશું કે આવીશું ફરીથી અમે એવી સવાર લઈને, કે આવીશું ફરીથી અમે એવી સવાર લઈને કે સૂરજ છૂટો થઈ જશે પગાર લઈને. થેન્ક યુ સો મચ. હું સમ્રાટ દવે તમારા બધાની સામે નમન અને વંદન કરીને આ કાર્યક્રમનું છેલ્લું ગીત રજૂ કરું છું. હેલો, જે આપણા ભારત દેશની અને હું તો એવું કહું કે વિશ્વની સરસ્વતી માં, એમણે કેટલી બધી લેંગ્વેજોમાં એમનો અવાજ આપ્યો છે, તો અહીં હું ગુજરાતી અને મરાઠીમાં, એ તો પોતે મહારાષ્ટ્રીયન છે, તો બે બે લાઈન હું એમના ગાયેલા સોંગ ગાઈશ અને પછી એ મેરે વતન કે લોગો ગાઈશ. એ પહેલાં જરા પેલું ભારત કા અમૃત કલશ. અનિતાબેન માટેની એક સરસ બીજી વાત પણ એમણે જે રહી ગઈ એ વાત એ છે કે દૂરદર્શનની નેશનલ ચેનલ ઉપર એક સરસ મજાનો રિયાલિટી શો શરૂ થવા જઈ રહ્યો છે કે જે ભારત કા અમૃત કલશ, કે જેને પ્રોડ્યુસ કરી રહ્યા છે કૈલાશ ખેર, અને એમાં આપણા ભારત દેશના 28 રાજ્યોને રિપ્રેઝેન્ટ કરનારા ગાયકો જે છે એ પ્રસ્તુત થવાના છે, અને એમાં અનિતાજી ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. સો આ એક બહુ મોટી અચીવમેન્ટ છે, બહુ મોટું ફીટ છે, અને એમાં પણ એમણે 3 રાઉન્ડ ક્લિયર કરી અને તેઓ 4th રાઉન્ડમાં પ્રવેશી ચૂક્યા છે. 27 તારીખથી આ જે સરસ મજાની જે રિયાલિટી શો છે એનું પ્રસારણ થશે. તો એક બે લાઈન હું મરાઠીની ગાઈશ. એમણે ખૂબ જ સુંદર ગાયું છે. હું કદાચ એક ટકો પણ ગાઉં તો એમને સુધી પહોંચશે. મેંદી ચા પાન્યા વરા મારા વજુ જુડતે ગયા, મેંદી ચા પાન્યા થપણી તો આપણે સાંભળ્યું જ હશે, પણ ઘી
जय हिंद जय हिंद।